ધોરણ છ વિષય સામાજિક વિજ્ઞાન પાઠ ત્રણ હડપ્પીય સભ્યતાનું આર્થિક જીવન. સિંધુ ખીણ સભ્યતાના લોકો ખેતી, પશુપાલન, વેપાર, હુનર, ઉદ્યોગ જેવા વ્યવસાયો કરતા હતા. ખેતીમાં જવ, વટાણા, તલ, સરસવ વગેરે પાકોની ખેતી કરતા, ખેતીમાં જમીન ખેડવા હળનો ઉપયોગ કરતા, પશુપાલનમાં ગાય, ભેંસ, બકરી, ખૂંદવાળો, બળદ પાળતા, તેઓ આંતરિક અને આંતરરાષ્ટ્રીય વેપાર કરતા. અહીંનું સુતરાઉ કાપડ છે મેસોપોટેમિયા અને તેના મધ્યમથી ઇજિપ્ત સુધી પહોંચતું એમ ઇતિહાસકારકો માને છે. આ ઉપરાંત તેમના અન્ય વ્યવસાયોમાં માટીકામ, ધાતુકામ, મણકા બનાવવાની કલા અને શિલ્પકલા વગેરેનો સમાવેશ થાય છે. હવે હડપ્પીય સભ્યતાનું જે આર્થિક જીવન છે તેના વિશે વાત કરવામાં આવી છે. હવે જે સિંધુ ખીણની સભ્યતાના જે લોકો છે એ ખેતી, પશુપાલન, વેપાર, હુનર, ઉદ્યોગો જેવા વ્યવસાયો કરતા હતા અને ખેતીમાં છે જવ, વટાણા, તલ, સરસવ વગેરેની પાકોની જે ખેતી કરતા હતા અને જમીન ખેડવા માટે હળનો ઉપયોગ કરતા અને પશુપાલનમાં ગાય, ભેંસ, બકરી અને ખૂંદવાળો બળદ પાળતા હતા. આ ઉપરાંત તેઓ આંતરિક અને આંતરરાષ્ટ્રીય વેપાર પણ કરતા હતા અને જે તેને બનાવેલું સુતરાઉ કાપડ છે તે ઇજિપ્ત સુધી પહોંચ્યું હતું એમ માનવામાં આવે છે. હડપ્પીય સભ્યતાનું સમાજ જીવન. સિંધુ ખીણ સભ્યતાના લોકો મુખ્ય વ્યવસાય ખેતી અને પશુપાલન હતો અને આ સમયની પ્રજા ખોરાકમાં ઘઉં, જવ, બાજરી, વટાણા, તલ, ખજૂર વગેરેનો સમાવેશ હતો. પશુપાલનના કારણે તેના ખોરાકમાં દૂધ અને દૂધની બનાવટોનો સમાવેશ થતો હતો. હવે જે સિંધુ ખીણની સભ્યતાના લોકો છે તેનો મુખ્ય વ્યવસાય શું હતો તો કે ખેતી અને પશુપાલન હતો. અને જે ખેતીમાં છે તે પ્રજા છે એ ખોરાકમાં શું લેતી તો કે ઘઉં, જવ, બાજરી વગેરે જે મુખ્ય એનો સમાવેશ થતો હતો. અને પશુપાલનના કારણે તેના ખોરાકમાં દૂધ અને દૂધની બનાવટી જે વસ્તુઓ છે તેનો સમાવેશ થતો હતો. આ સભ્યતાના અવશેષોમાં માછલી પકડવાના હુક એટલે કે ગલ મળી આવેલ છે, તેથી ખોરાકમાં માછલીનો પણ સમાવેશ થતો હશે. આ સભ્યતાના જે અવશેષો છે તેમાં માછલી પકડવાનો હુક પણ મળી આવે છે. આ ઉપરથી આપણે વિચારી શકીએ કે તેનો ખોરાકમાં જે માછલીનો પણ ઉપયોગ કરતા હશે. સિંધુ ખીણ સભ્યમતામાંથી મળી આવેલ શિલ્પના આધારે એ સમયના લોકોના પોશાક વિશે માહિતી મળી છે. અહીંના સ્ત્રી પુરુષો બે કપડાં પહેરતા, કમરથી નીચેના ભાગમાં હાલની ધોતી જેવું અને ઉપરના ભાગમાં ડાબા ખંભા પરથી જમણા હાથની નીચે આવે એમ ઉપવસ્ત્ર વીંટાળતા. મુખ્યત્વે તેઓ સુતરાઉ કાપડનો ઉપયોગ કરતા અને ઊની વસ્ત્રથી પણ પરિચિત હતા. ધાતુ તથા હાથી દાંતની બનેલી મળેલી સોયના આધારે અનુમાન થાય છે કે તેઓ સીવીને કપડાં પહેરતા હશે. ધાતુ તથા હાથી દાંતની બનેલી જે મળેલી સોય છે તેના આધારે એવું અનુમાન કરી શકાય તે લોકો સીવીને કપડાં પહેરતા હશે. આમ છતાં મોટાભાગના લોકો સીવ્યા વિનાના કપડાંનો ઉપયોગ કરતા હશે. આ સમયમાં લોકો આભૂષણોમાં કંઠહાર એટલે કે ગળાનો હાર, હાથમાં વીંટી, કાંડામાં કડા, સ્ત્રી અને પુરુષ બંને પહેરતા હશે. સ્ત્રીઓ બંગડી, કાનમાં કુંદળ, કંદોરો, ઝાંઝર વગેરે આભૂષણો પહેરતી. આ આભૂષણો સોના, ચાંદી અને કિંમતી પથ્થરોમાંથી બનાવવામાં આવતા હતા. સિંધુ ખીણની સભ્યતાના લોકો માટીના, તાંબાના, કાંસાના વાસણો બનાવતા, જેમાં માટીમાંથી પ્યાલા, વાટી, કુલડી, ગાગર, રકાબી, કથરોટ વગેરે વાસણોનો સમાવેશ થતો હતો. જે સિંધુ ખીણની સભ્યતાના લોકો છે તે માટી, તાંબા અને કાંસાના વાસણો બનાવતા, જેમાં વાટકી, કુલડી, ગાગર, રકાબી વગેરેનો સમાવેશ થતો હતો. સિંધુ ખીણની સભ્યતાના લોકો પોતાના બાળકો માટે વિવિધ પ્રકારના રમકડા બનાવ્યા હતા, જેમાં પંખી આકારની સિસોટીઓ, ઘૂઘરા, ગાડા, લખોટી, પશુ પંખી અને સ્ત્રી પુરુષના આકારના રમકડાઓનો સમાવેશ થાય છે. એક રીતે જોઈએ તો આ પ્રજાની સર્જન શક્તિ અને કલા કારીગરી એના રમકડામાં વ્યક્ત થાય છે. માથું હલાવતા પ્રાણી અને ઝાડ પર ચડતા વાનરની કરામત દર્શાવતા રમકડા જોવા મળે છે.